બોટાદના મુખ્ય દસ ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે બિસ્માર રોડને કારણે ભાંભણ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે આશરે બે વર્ષથી આ રોડ ખખડધજ બન્યો છે અધિકારીઓને બિસ્માર રોડ અંગે અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં રહીશોની માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે આખો દી નકરી ડમરી જ ઉડે કોઈ પણ મોટું વાહન નીકળે તો ડમરી ઉડે અને આ ખાડા એટલા બધા છે કે એ લોકોએ ભૂગળ કરી છે ભૂગળ કરી કાંઈ ખબર જ નથી પડતી આ ગટર કર્યા પછી તો અમારી પરેશાની એટલી બધી વધી ગઈ છે આ દોઢ વર્ષથી આ રોડ ખરાબ છે કે ક્યારેના મણકા ભાંગી જાય એવો રોડ થઈ ગયો છે અને દસ ગામનો આ રોડ છે કોઈ સામું જોતું નથી દાહોદ નકલી કચેરી કૌભાંડનું મામલો જેમાં વધુ એક વ્યક્તિની સંડોવણી ખુલી છે નરોત્તમ પરમાર નામના વ્યક્તિની સંડોવણી હોવાનું સામે આવ્યું છે આરોપી યુવા કેન્દ્રમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો અબુ બકરના રિમાન્ડ દરમિયાન સમગ્ર વિગતનો ખુલાસો થયો નરોત્તમ પરમાર નકલી ઇજનેર બની ચેક પર સહીઓ કરાવતો નકલી કચેરી કૌભાંડમાં હજુ અનેક વ્યક્તિઓના નામ સામે આવી શકે છે બનાસકાંઠામાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું છે મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક કરોડના ખર્ચે બનાવેલ વાનનું લોકાર્પણ કર્યું બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું ઝડપથી નિદાન કરવા આ વાન ઉપયોગી બનશે મેમોગ્રાફી વાન દરેક જિલ્લામાં ફરશે અને મહિલાઓની સમસ્યાનું નિદાન કરશે સાથે જ બનાસ ડેરીના ચેરમેનના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં બનાસ મેડિકલ કોલેજમાં કેન્સરનું સેન્ટર શરૂ થશે બનાસ મેડિકલ કોલેજમાં કોઈપણ પ્રકારના કેન્સરનું મફત નિદાન કરાશે